જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 14 કે જેનું નામ છે જન્મોત્સવનો, જેનો આપણે અભ્યાસ કરીશું. હવે જો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. નવલિકા એટલે કે વાર્તા, અને લેખક છે સુરેશ જોશી. તેમનો જન્મ 30 માર્ચ 1921 અને અવસાન 3/9/1986. સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો. એમનું જોવું આખું નામ સુરેશ હરિપ્રસાદ જોશી, જે તેમનું આખું નામ છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં વસ્યા. મરણોત્તર, છીનપત્ર તેમણે નોંધપાત્ર નવલકથાઓ છે. તેમણે 2 નવલકથાઓ લખેલી છે, એક મરણોત્તર અને છીનપત્ર. ગૃહપ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. અને જન્નાની તકે ઇદમ સર્વમ ઇદિમે મતી જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહ છે. કિંચિત ચિંતયામિ મનસા 8મો અધ્યાય જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. હવે જો આપણે આ નવલિકાની અંદરની ઘટના શું બને છે, જેનું પ્રસંગનું વર્ણન છે, એટલે કે શેના પ્રસંગનું વર્ણન છે, તેનો આપણે વિગતે અભ્યાસ કરીએ. ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સમયના એક જ બિંદુ પર 2 પરિસ્થિતિનું સમાંતરે આલેખન થયું છે. હવે જો આ નવલિકા છે એ સુરેશ જોશીનો વાર્તા સંગ્રહ ગૃહપ્રવેશ એમાંથી લેવામાં આવેલી છે, અને આ વાર્તામાં સમય એક જ છે, પણ 2 પરિસ્થિતિનું અને સમાંતર રીતે એટલે કે સરખી રીતે આલેખન કરવામાં આવેલું છે. એટલે કે એક જ સમયની અંદર 2 ઘટનાઓ, 2 પ્રસંગોનું નિરૂપણ થયેલું છે, જેમાં અસિદ્ધના ટેકનોલોજીના જ્ઞાનના કારણે થતો કૃષ્ણ જન્મ. એક ઘટના એવી છે કે આમાં એક પાત્ર એવું હોય છે કે વૃંદાવનદાસ, જે વૃંદાવનદાસનો મોટો દીકરો, જે અમેરિકાથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું ભણીને આવેલ હોવાથી એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને ટેકનોલોજીના માધ્યમ દ્વારા કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગનું નિરૂપણ કરે છે. એટલે કે એવું પ્રસંગ છે, એવું ચિત્ર એ ખડું કરે છે અહીં. અને એની સાથે એક ઘટના આવી બને છે, અને એની સાથે બીજી પરિસ્થિતિમાં કે કૃષ્ણ કે એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે. અને આ 2 એક વસ્તુ એવું બને છે, અને બીજી પરિસ્થિતિ એવી છે કે એક ગરીબ બાળકનો જન્મ થાય છે, પરંતુ એનો જન્મ થાય છે એના માટે કરુણ વેદના હોય છે, એક દુઃખ હોય છે. જ્યારે કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી, એટલે કે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે એ બધા લોકો માટે છે ને એક આનંદ છે, કુતૂહલ એટલે કે જિજ્ઞાસા વૃત્તિ છે અને એક આનંદ છે. અને અહીંયા જો બીજો જન્મ થાય છે બીજા બાળકનો કે કિશન, એ કિશન હોય છે એનો પરિવાર કેવું ગરીબ હોય છે, અને કિશન પણ ગરીબ હોય છે, તો એનો જન્મ થાય છે તો એના પિતા માટે એટલે કે કાનજી, કિશનના પિતા કોણ, તો કે કાનજી, કાનજીને માટે આનંદનો અવસર નથી. એટલે અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે. એટલે કે કૃષ્ણ ભગવાનની જન્મની પરિસ્થિતિનું નિરૂપણ કરવામાં આવેલું છે, ઈસાવ હળવી શૈલીની અંદર નિરૂપણ થયેલું છે. જ્યારે કિશનના જન્મની પરિસ્થિતિનું નિરૂપણ કરવામાં આવેલું છે, તો એની અંદર અતિશય અત્યંત કરુણતા એટલે કે અતિશય દુઃખ છે એ છવાયેલું છે. વાર્તાને અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે. અને વાર્તા પૂર્ણ થાય
ત્યારે કાનજી હોય છે એ પોતાનો દીકરો પોતાના દીકરાનો જન્મ થાય છે એટલે કે જન્મવાની સાથે જ પોતાના દીકરાને એક અપંગ બનાવી દે છે એટલે કે એના પગ છે એ તોડાવી નાખે છે અને જીવનભર ભીખ પર નપતો બનાવી દે છે અને એ રૂપિયા કમાવા માટેનો એ રસ્તો ગોતે છે. માણેકની લાચારી, આ માણેક છે એ કિશનની માતા છે અને એના માટે માણેકને લાચાર રહેવું પડે છે અને દુઃખ વધારે પીડાદાયક છે અને માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે એટલે કે માણેકને માટે તો એક લાચારી હોય છે કારણ કે પોતાના દીકરાને ન છૂટકે પગ તોડાવવા પડે છે અને એના માટેનું આ દુઃખની જે પરિસ્થિતિ છે અત્યંત પીડા આપે તેવું હોય છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિને એકસાથે બતાવીને વાસ્તવિકતાને એટલે કે હકીકતને અત્યંત કરુણ એટલે કે અત્યંત દુઃખદાયક રીતે અહીંયા આલેખન કરવામાં આવેલું છે. અહીંયા જો એકસાથે બે બાળકના જન્મ થાય છે પણ એક કૃષ્ણ ભગવાનનો જન્મ અને બીજો કિશનનો જન્મ. કિશનનો જન્મ થાય છે એ અત્યંત પીડાદાયક હોય છે અને જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે એ હકીકતમાં જન્મ નથી થતો પણ ટેકનોલોજીના માધ્યમ દ્વારા એનો જન્મ સૌ મનાવવામાં આવે છે છતાં પણ લોકો છે ને એની અંદર આનંદ મેળવે છે. એટલે કે અહીંયા લેખકે છે જન્મની એટલે કે બે બાળકના જન્મની બે પરિસ્થિતિને એકસાથે બતાવી છે પરંતુ તમે જો બંનેની દિશાઓ છે ને અલગ અલગ છે, એકને માટે દુઃખ છે અને એકને માટે સુખ છે એનું અહીંયા નિરૂપણ કરેલું છે. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે જો રાત્રિનો સમય છે, ઘડિયાળની અંદર 11:30 થયા હતા. હવે અડધા કલાકની વાર હતી કારણ કે કૃષ્ણ ભગવાનનો જન્મ છે રાત્રિના સમયે 12 વાગે થયો હતો એટલે કે 11:30 થયા હતા તો હવે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાની અડધા કલાકની વાર હતી. લાલ કિન ખામના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. અહીંયા જો લાલ કિન ખામના પડદાની પાછળ એટલે કે પડદો હતો એ લાલ રંગનો હતો અને કિન ખામનો એટલે કે કેવો તો કે જરીબુટ્ટીના વણાટનું એક જાતનું એવું કાપડ આવે એની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. હવે જો અસિત છે કોનો દીકરો છે તો કે વૃંદાવન દાસનો અને ક્યાં ભણવા ગયો હતો અમેરિકા અને શેનું ભણેલો હતો તો કે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું એણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી એક તરકીબ રચી હતી. અસિતે શું કર્યું તો કે બધા લોકોને આશ્ચર્યમાં એટલે કે નવાઈ પમાડે તેવું એક ગરકાવ એટલે કે મશગુલ કરી મૂકે તેવી એક એને તરકીબ એટલે કે યુક્તિ રચી હતી. તેણે તો એક એવું નિરૂપણ કર્યું પરિસ્થિતિનું કે બધાને નવાઈ પમાડે તેવું અને બધાને મશગુલ કરી મૂકે તેવી એક યુક્તિ એ રચે છે. અને સ્વાભાવિક છે, તમે જો પહેલાંના સમયની અંદર કે આપણે પહેલાં કોઈ એવી કોઈ સુવિધા નહોતી કે ઘરે ઘરે ટીવી હોય એટલે આ એક એવું ઇલેક્ટ્રિક માધ્યમ દ્વારા એક એવું કૃષ્ણ જન્મની તૈયારી કરે છે એટલે ગામડાના લોકોને સ્વાભાવિક નવાઈ તો લાગે જ તે, આશ્ચર્ય તો લાગે જ તે એટલે બધા લોકો છે એ અહીંયા જોવા માટે આવેલા હોય છે. કારાગૃહમાં એટલે કે કારાગૃહ એટલે કે જેલ કારાવાસમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું આ બધું વીજળીની કરામતથી તાદૃશ બનતું એ બતાવવાનો હતો એટલે કે આ અસિત છે એ કેટલી આટલી વસ્તુઓ છે એ બતાવવાનો હતો. તો કે જેલમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થવો એક, અને કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યારે વરસાદ આવે અને વરસાદ આવતા વસુદેવ છે કૃષ્ણને લઈને જમુના નદી ઓળંગીને ગોકુળ જાય છે આ બધી પરિસ્થિતિનું એ વીજળીની કરામતથી એટલે કે વીજળીની એક રમતથી આ બધું ચિત્ર છે આ બે વર્ણન છે એ બતાવવાનું હતું.
અને તમને ખબર જ છે કે તમે ટીવીની અંદર કે કોઈ પુસ્તકની અંદર વાંચેલું હોય છે કે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે ત્યારે વરસાદ આવે છે અને વસુદેવ છે શ્રી કૃષ્ણ ભગવાનને ટોપલાની અંદર મૂકીને જમુના નદી ઓળંગીને ગોકુળ એને મૂકવા માટે જાય છે. એ મૂકવા માટે શા માટે જાય છે? તો કે કૃષ્ણ ભગવાનના મામા કંસથી કૃષ્ણ ભગવાનને બચાવવા માટે. તાદ્રશ્ય એટલે કે આબેહૂબ, આથી બધા આતુર હતા, એટલે બધા લોકો છે એ કેવા હતા, ઉત્સુક હતા આ બધું ચિત્ર જોવા માટે. લાલ કિન ખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. સ્ટેશનની ઘડિયાળમાં 11:30 નો ટંકોરો હમણાં જ પડ્યો હતો. બાજુમાં એક સ્ટેશન હતું એટલે કે રેલવે સ્ટેશન હતું, એની અંદર હમણાં જ હજી 11:30 નો જે ઘંટ છે, ઘડિયાળનો ઘંટ એ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શેરબણી ઉપડી ચૂકી હતી. આ ટ્રેનનું નામ છે જનતા એક્સપ્રેસ. એ ટ્રેન આવી ગઈ હતી અને એની અંદરથી જે અમુક પેસેન્જરો ઉતર્યા હોય એને લઈને બસ છે શેરબણી ઉપડી હતી. કારણ કે ઘણા જંકશન છે કે રેલવે સ્ટેશન એવી જગ્યાએ હોય કે ન્યા છે ને બીજી કોઈ સુવિધા ન હોય, એક જ બસ ખાલી ચાલતી હોય અને જેટલા પેસેન્જરો ટ્રેનમાંથી ઉતરે એ બસને લઈને એ પેસેન્જરોને લઈને બસ શહેર હોય ત્યાં મૂકવા માટે જાય. બસ સ્ટેશન સુમસામ હતું. બસ સ્ટેશન કેવું હતું, એકદમ શાંત હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. તમે જોજો ઘણા જંકશન એવા હશે રેલવે સ્ટેશન કે બીજો કોઈ ત્યાં વસ્તી વસવાટ ન કરતી હોય, પણ 4-5 ઝૂંપડી કે એવું બધું હોય, એટલે પાસેની ખુલ્લી જગ્યામાં ફાટેલી તૂટેલી અને ગુણપાટ એટલે કે શણનો કોથળો પહેલાં આવતો હતો જે બટેટા ને એવું બધું ભરવા માટે ઉપયોગી થાય, એ કોથળો અને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું એટલે કે કેરોસીન લગાડેલું પણ કાટ ખાઈ ગયું એવું છાપરું 3-4 કુટુંબ અહીંયા આશ્રય લઈ રહ્યા હતા, એટલે કે આશરો હતો એટલે કે 4-5 ઘર ત્યાં રહેતા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગ્યો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ ની શબ્દમાં સંભળાતો હતો, પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એલા કાંજી માણકી કણસે છે, જરા જઈને જો તો ખરો. એટલે કે અહીંયા આ રેલવે સ્ટેશન છે અને આ ઝૂંપડી હતી, એક ઝૂંપડીની અંદર ફગફગ્યો દીવો ટમટમતો હતો. ફગફગ્યો દીવો એટલે કે જેની જ્યોત ઊંચી નીચી થતી હોય તેવો દીવો. પહેલાંના સમયની અંદર આવો દીવો આવતો હતો કે તમારે અંજવાળું વધારે કરવું હોય તો વાટ હોય એને તમારે એની જ્યોતને થોડી ઊંચી કરવાની, અને ઓછું અંજવાળું કરવું હોય તો એની જ્યોતને તમારે નીચે કરવાની. એટલે કે આવો દીવો છે એ થોડોક આમ તો ટમટમતો હતો. તો આવા સુમસામ વાતાવરણની અંદર એક સ્ત્રીનો કણસવાનો અવાજ, કણસવું એટલે કે પીડા કે દર્દને કારણે ઊંકારા કરવા, એ સંભળાતો હતો. પણ કોઈ લોકોએ છે ને આના તરફ ધ્યાન ન આપ્યું અને બધા લોકો કેવી હાલતમાં હતા, તો કે અડધા જાગતા હતા અને અડધા ઊંઘતા હતા, એટલે કોઈ કંઈ એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એટલે કે આવી પરિસ્થિતિ હતી એમાં એક કોઈ વ્યક્તિ બોલે છે, એમ પૂછ કે છે, એલા કાંજી માણકીનો પતિ છે એટલે એને કહે છે, એલા કાંજી કાણસી કણસે છે, કણસે એટલે કે ઊંકારા કરે છે, જરા જઈને જો તો ખરો. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, એમાં હું જોવા જાઉં તું વખત હિયો લાગે છે. અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખરા કર્કશ અવાજે બબડી, ખોખરો કણસસ કણ કર્કશ એટલે કે કાનને કૂંચે એવો અવાજ, કર્ણપ્રિય ન હોય તેવો એટલે કે ગમે ને તેવો અવાજ ન હોય, અને ખોખરો એટલે કે ખખરાટવાળો અવાજ નીકળે તેવો. માણકીએ જબરીને એના પેટમાંનું છોકરું એ જબરું માળું
ટંકણ ખાર દીધો તોય કોઈ તોય કાંઈ ન વળ્યું. એટલે કે આ માણકી છે એ પણ જોરદાર એટલે કે તાકાતવર છે, અને તેનું બાળક પણ છે એ પણ તાકાતવાર એટલે કે હિંમતવાળું છે. ટંકણ ખાર એટલે કે એવી કોઈ ઔષધિ, એ નામનો એક ક્ષાર એટલે કે એવી કોઈ દવા. હવે કાંઈ આવનાને પાછું ઠેલાય, કર કાંઈ બાપલા. છૂટકો છે, ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો અને માણે કરા જતી હતી. એટલે કે ઘડિયાળનો કાંટો છે એ આગળ વધતો હતો અને માણેકનો જે કરજ કણકણવાનો અવાજ હતો એ વધતો જતો હતો. કરા જવું એટલે કે પીડા કે દર્દને કારણે ઉંકારા કરવું. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી અને એને એક બાજુ વીજળી થતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો, અને વીજળીના એક બાજુ કડાકા થઈ રહ્યા હતા અને માથે વરસાદ છે એ ઝઝૂમી રહ્યો હતો એટલે કે ઝળુંબી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. એટલે કે સમય, કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો સમય તૈયારી થઈ રહી હતી, અને અહીંયા જે બધા લોકો હતા એ લોકોના ટોળાની વચ્ચેથી હળવેકથી નીકળીને વિશાખા અને ધનજય એ ઉપર જતા રહે છે બીજા માળે, અને બંને છે એ વાર્તાલાપ કરતા હોય છે. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે, કારણ કે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાની તૈયારી થઈ ચૂકી હતી. એટલે એમને એ લોકોને એવું થયું કે હવે તો નીચે જવું પડશે. વૃંદાવન દાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી, એટલે કે ભાગવત કથા છે એ સાંભળતી હતી. શ્રવણ કરવું એટલે કે સાંભળતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને એની મિત્રમંડળી બ્રિજના બે રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈ ટોળ ટપા હાંકી રહી હતી. એટલે કે આ મધુસૂદન એટલે અને એની મિત્રમંડળી છે એ લોકો છે પાનાની એક રમત, એટલે કે આપણે જે ઓલા પત્તા આવે ને એનાથી રમત રમતા હતા. અને રબર એટલે કે બ્રિજ પાનાની રમતમાં ગુણ મેળવવાની એક એવી રીત, એ લોકો હવે પોતાની આ રમત છે એ પૂરી કરીને અસિતની જે યુક્તિ હતી એટલે કે કરામત જોવા માટે અહીંયા જે જગ્યાએ કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો હતો ત્યાં આવી જાય છે, અને ટોળ ટપ્પા એટલે કે ઠઠ્ઠા મશ્કરી કરવી. અહીંયા આપણે એવો અર્થ કરવાનો છે કે આડી અવળી વાતો કરવી. અસિત સાવ નિશ્ચિત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતાં કરતાં હસી હસીને બેવડ વળી જતો હતો. ત્યાં શણ્યું પહેરીને મુખિયાજી આવ્યા. શણ્યું એટલે કે શણનું કપડું પહેરીને મુખિયાજી આવે છે. નિજ મંદિરમાં જઈને, નિજ મંદિર એટલે કે પોતાના મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પોરોવાઈ ગયા, એટલે કે પોરોવાઈ જવું એટલે કે મગ્ન થઈ જવું. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું, એટલે કે શુભ સમય છે એ નજીક આવતો ગયો. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા હતા. અહીંયા જુઓ, એક જ સાથે બે પરિસ્થિતિનું વર્ણન છે. અહીંયા જો મંદિરની અંદર જે ઘડિયાળ છે એટલે કે ઇલેક્ટ્રિક ઘડિયાળ, એના પણ મોટો અને નાનો કાંટો એકબીજાની નજીક આવતા હતા. અહીંયા એટલે કે કૃષ્ણ ભગવાનની જન્મની વાત છે, અને અહીંયા સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા, એટલે કે અહીંયા કિશનના જન્મની વાત છે. માથા પર ઝઝૂંબી રહેલા વાદળ તૂટી પડ્યા હતા, અને એક બાજુ જોરદારનો વરસાદ છે એ વરસવા લાગ્યો હતો. વરસાદની જડી વીંજાવા લાગી હતી, એટલે કે અતિશય વરસાદ છે એ પણ અહીંયા પડવા લાગ્યો હતો. બસ સ્ટેશન પાસેના છાપરા ઉડું ઉડું થઈ રહ્યા હતા. એક બાજુ પવન પૂરજોશમાં પવન હતો. સુસવાતા પવનના અવાજમાં હમણાં સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના
કરાજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. એક બાજુ અતિશય પવન હતો, એક એનો અવાજ, અને બીજી બાજુ અહીંયા સ્ટેશનની અંદર, રેલવે સ્ટેશનની અંદર ગુજરાત મેલ આવેલો, એટલે ગુજરાત મેલ એટલે કે ટ્રેન આવેલ, અને બીજી બાજુ એનો અવાજ. આ બંને અવાજની અંદર જે માણેકનો કરજવાનો અવાજ હતો, કરાજવાનો અવાજ, એ સ્પષ્ટ રીતે એટલે કે ચોખ્ખો સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેશન વળી થોડી વારને માટે જાગતું થયું, એટલે કે માણસોની અવર જવર થવા લાગી. પરવારમાં એ લીલા સમેટાઈ ગઈ અને પાછું જેમ પહેલાં શાંત હતું, પરવારમાં એટલે કે ક્ષણવારમાં જ શાંત હતું, એવું જ આ શાંત થઈ ગયું. ધીમે ધીમે નિસ્તબ્ધતા સવાઈ ગઈ અને ધીમે ધીમે એકદમ સ્થિર બધું થઈ ગયું. વરસાદ એક ધારો પડવા માંડ્યો, એટલે કે સતત વરસાદ છે બહુ જ પડવા લાગ્યો. એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો, અને જે પહેલો દીવો કેરોસીનનો દીવો હતો, ફગફગ્યો દીવો, એ પણ ઓલવાઈ જાય છે. ને નિશબ્દતાને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. અને આવા સ્થિર વાતાવરણની અંદર એક નવા બાળકનો જન્મ થયો, અને એ બાળકના જન્મવાની સાથે રુદનનો અવાજ છે ચારે બાજુ ગાજી ઉઠ્યો. ઘડિયાના બે કાંટા ભેગા થતા સાથે સ્કિન ખામનો લાલ પડદો સરળ કરતોકને સરી ગયો. અહીંયા જો કિશનનો જન્મ પણ થઈ ગયો, અને પેલી બાજુ કે ઘડિયાના બે કાંટા ભેગા થતા કિન ખામનો લાલ પડદો સરળ કરતોકને સરી ગયો, એટલે કે નીચે પડી જાય છે, અને કૃષ્ણ ભગવાનનો જન્મ પણ થાય છે. આકાશમાંથી તેજનો પૂજ અવતરતો હોય તેમ ઝબકારો થયો, એટલે કે તેજ પૂજ એટલે કે પ્રકાશનો પુષ્કળ ઝળહળાટ, એટલે કે અહીંયા કૃષ્ણ ભગવાનનો, સ્વાભાવિક છે કે ભગવાનનો જન્મ થતો હોય તો એની આજુબાજુનું વાતાવરણ છે પ્રકાશમય જ થાય, એટલે અહીંયા પ્રકાશનો પુષ્કળ ઝળહળાટ છે એ અવતરવા એટલે કે નીચે આવવા લાગ્યો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પૂજ ઝૂલવા લાગ્યો, અને દેવકીના ખોળાની અંદર બાળકના સ્વરૂપે એ જે પ્રકાશનું, પ્રકાશના જે કિરણો હતા ચારે બાજુ છે એ ઝૂલવા લાગે છે. કારાગૃહના અંધકારમાં એ તેજપુષ અંજવાળું પાથરતો હતો, એટલે કે આ જેલની અંદર અંધકારમય વાતાવરણ હતું, એ વાતાવરણની અંદર આ પ્રકાશના જે કિરણો હતા એ ચારે બાજુ અંજવાળું ફેલાવતા હતા. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો. એકાએક કાંસા ઝાલર, મંજીરા અને શંખનો તુમલ ધ્વનિ થયો, એટલે કે ઝાલર ચારે બાજુ, કેમ ભગવાન મંદિરની અંદર ભગવાનનો જન્મ થાય તો ચારે બાજુ છે ઝાલર વાગવા માંડે, મંજીરા, શંખ અને કાંસા, એનો જે તુમુલ ધ્વનિ એટલે કે યુદ્ધના સમયે જે અવાજ થતો હોય એવો અવાજ થવા લાગે છે. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું, છતાં બીભાસના સુર છેડ્યા. બીભાસ એટલે કે સવારમાં ગવાતા રાગનું નામ. પ્રેક્ષકો ઊભા થયા, એટલે કે ચારે બાજુ જે જોવાવાળા આવ્યા હતા લોકો, એ બધા લોકો ઊભા થાય છે. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું, એટલે કે અહીંયા કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એનો સરસ મજાનો જે કાર્યક્રમ હતો એનું એક પર્વ એટલે કે એક તહેવાર છે એ પૂર્ણ થાય છે. હવે અહીંયા કિશનના જન્મની પછીની જે પરિસ્થિતિ છે એ શરૂ થાય છે. ઝૂંપડાની દુનિયા સળવળી ઊઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી હું કહું એમ કર, એમાં કાનજીનું કામ નહીં. અહીંયા જો દેવજી છે એ કાનજીની જોડે કિશનના પગને અપંગ બનાવવાના હોય છે, એટલા માટે જાય છે. એટલે દેવજી એમ કહેશે કે હું કહું ને એમ કર, આમાં કાનજીની મહેનત નહીં ફાવે. પણ એ વેલજી ડોહાની એટલે કે ડોસાની આ ઘડીએ કુણ ભાળ કાઢે,
એટલે કે અત્યારના સમયે વેલજી ડોસાના ઘરે કોણ જાય? લો ત્યારે અમને કહો છો તે તમે જ જાઓ ને મારા ભાઈ. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો. એલા એ ગમાર, ગમાર એટલે કે મૂર્ખ, જરા ધીમો બોલતો જા. માણકી સાંભળે ને તો બિચારી દુઃખી થાય, એટલે કે સાંભળશે. આ જો તળપદા શબ્દો છે. માણકી સાંભળશે તો બિચારી દુઃખી થઈ જશે. જેને ઉદ્દેશ્યને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, દુઃખી તો થયે જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ, હોનાના હિંડોળે ઝૂલતી ના હોત. એમ કે દુઃખી તો થઈ જ છે, જો બિચારી સુખી હોત તો આ મધ્યરાત્રિના સમયે આપણી સાથે વરસાદની અંદર ભીંજાતી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને જોવા માટે આવી ન હોય. બિચારી સોનાના હિંડોળે ઝૂલતી હોત. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલો ને, હાલો મારી હરે, પડતા ગજમાં જતા પેલું નાળું નથી ભાળ્યું લા, ત્યાં ઓલા છાપરા ડીઠા કની, ત્યાં જવાનું છે. અને પછી બીજો બોલે છે, ક્યાં જવાનું છે? તો કે આપણે પહેલાં પહેલી જગ્યાએ કે પ્રતાપગઢ છે અને ત્યાં પેલું નાળું નથી ભાડ્યું લા, એટલે કે નાળું જોયું છે, ત્યાં તેની બાજુમાં છાપરું છે, એ છાપરાને ત્યાં જવાની છે. એ જો તળપદી ભાષાનો ઉપયોગ બહુ થયો છે. ડીઠા એટલે કે જોયા, નાળું જે ગરનાળું કહેવાય અને વચ્ચે વોળો આવે તે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભૈલા એ આપણું કામ નહીં, આપણી પડે છે એ તો જુઓ, આ પાણી પડે છે એ તો જુઓ, ઘૂંટણસમાં પાણી ના હોય તો મને કહેજો. એમ કે નાળાની અંદર ઘૂંટણસમાં એટલે કે ઘૂંટણ સુધીનું પાણી હોય તો મને કહેજો, એટલે કે ત્યાં જવા માટે આપણું કંઈ કામ નહીં. બીજો વધારે આકળો થઈને બોલ્યો, લ્યા મેલ એને પડતો, એટલે કે મૂક એને પડતો, એને સાથે નથી લઈ જવો. હાલ કાનજી લે લે છોરાને, એટલે કે છોકરાને લે, હું મર થા, હું પહેલાં ચાલું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા ચાર પગલાંનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. પરંતુ તમે જો અહીંયા બાળક છે ને એ રડે છે, કિશન રોવે છે, પણ એનો અવાજ છે આ કાદવની અંદર જે પગલાં ખૂંદતા જતા હતા ડબડબ અવાજ, એ ડબડબ અવાજની અંદર એનો રડવાનો અવાજ છે એ ભળી જાય છે. વરસાદ વરસતો રહ્યો, પવન વીંઝાતો રહ્યો, ઘડિયાળના કાંટા છૂટા પડ્યા અને છૂટા પડીને આગળ વધવા લાગ્યા. અહીંયા જો એવું વાક્ય કરેલું છે કે ઘડિયાળના કાંટા છૂટા પડ્યા, એટલે કે હવે કૃષ્ણ ભગવાનના જન્મ સમયની પછીની પરિસ્થિતિ અને કિશનના જન્મ સમયની પછીની પરિસ્થિતિ, બંનેની પરિસ્થિતિ તમે જો અલગ અલગ દિશાની અંદર ચાલતી થઈ જાય છે, કે એકની અમીરી દિશા તરફ જાય છે અને બીજી ગરીબ દિશા તરફની જાય છે. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી, હવે કોઈ ઘોડિયાની સામું જોતું નહોતું. અસિતની માયા સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. માયાવી સૃષ્ટિને એટલે કે જાદુઈ, જે અહીંયા જાદુ કરવામાં આવેલું હતું, તે ટેકનોલોજી ક જ્ઞાનની તરકીબથી સર્જેલી એક અદ્ભુત સૃષ્ટિ એટલે કે જાદુ, બધા સ્તબ્ધ બનીને એટલે કે નવાએ પમાડીને જોઈ રહ્યા હતા. સામે મુખ્યજીએ રચેલો અન્નકૂટ હતો. અન્નકૂટ એટલે કે ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ, એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી, એટલે કે ચતુરાઈથી. એમાં પણ રંગોની જે યોજના હતી, આયોજન, એ પણ પોતાની ચતુરાઈથી કરેલી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમે કરીને માનતી નહોતી, એટલે કે દેવકી છે પોતાના બાળકને એટલે કે કિશનને કૃષ્ણ ભગવાનને આપવા માટે તૈયાર નહોતી. હાથ હલાવીને કરગરતી હતી. પાશ્વાત ભૂમા શરણાઈનો કરુણ સુર ઘૂમી રહ્યો હતો, એટલે કે પાછળના ભાગમાં અહીં પડદાની પાછળ
શરણાઈનો જે દુઃખમય સુર હતા એ ગુમી રહ્યા હતા. અસિદ્ધની તરકીબથી એટલે કે અસિદ્ધની યુક્તિથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા અને છાપમાં જાળવીને મૂક્યા. છાપમાં જે પેલી વાસની છીસરી ટોપલી હતી એ ટોપલીની અંદર વસુદેવ છે શ્રી કૃષ્ણ ભગવાનને મૂકે છે અને અંગૂઠો ધાવતા અને વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા. વટપત્ર એટલે કે વડનું પાંદડું અને ભુવન મોહન હાસ્ય એટલે કે દુનિયાને મોહ પમાડનારું હાસ્ય. કાંજી અને દેવસી આગળ ચાલ્યા. જો પહેલી બાજુ કૃષ્ણ વસુદેવ છે કૃષ્ણ ભગવાનને લઈને ગોકુળ જાય છે અને અહીંયા કાંજી અને દેવજી કિશનને લઈને વાલાજી ડોસાના ઘરે જાય છે. ઘૂંટણસમાં પાણીને ડોળતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા. ઘૂંટણસમાં પાણીને ખૂંદતા કાંજી અને દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. એટલે કે વસુદેવ છે આ વરસાદ એક બાજુ વરસી રહ્યો હતો એ જમના નદીના કાંઠે કિનારે આવે છે. નદી તો બંને કાંઠે છલકાય છે અને નદી છે બંને કાંઠે બંને કિનારે ઉભરાયેલી હતી. અસિતે ભારે કરામત કરી હતી એટલે કે યુક્તિ કરી હતી. દીવા બધા બુજાઈ ગયા હતા એટલે કે દીવા છે બધા ઓલવાઈ ગયા હતા. તેજ પૂજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા અને બધા લોકોને એવું લાગ્યું કે આ યુક્તિ છે એ બધા ભૂલી ગયા. પણ એ લોકોને એવું લાગે છે કે આ વાસ્તવિક ઘટના છે અને હકીકતમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે એવું બધાને લાગવા માંડ્યું. જયવત શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા રહી ગયા. જયવત શેઠાણી છે ઊભા થઈ જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનને પગે લાગવા લાગે છે. એને એવું થયું કે હકીકતમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણી ડહોળતો સરરક કરતોકને અવાજ આવ્યો. બધા ઘડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી એટલે કે આ પાણીની અંદર ડહોળતો સરરક કરતો અવાજ આવે છે તો ના નાગ દેવતા આવે છે અને નાગ દેવતા આવીને કૃષ્ણ ભગવાનના માથે છાંયો કરે છે. ભક્તોએ હાથ જોડ્યા. બીજા કૃતુહલથી એટલે કે જિજ્ઞાસા વૃત્તિથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા એટલે કે આંખો ફાડીને જોઈ રહ્યા, આંખો પોળી કરીને જોઈ રહ્યા ને વસુદેવ આગળ વધતા રહ્યા. વેલજી ડોહા છો કે અહીંયા જો કાંજી અને દેવજી બેને વેલજી ડોસાના ઘરે છે એ પહોંચી જાય છે અને આવીને પૂછે છે કે વાલજી વેલજી ડોસા છે કોણ છે. વેલજી ડોસાએ કીધું કોણ છો. ઘોઘરા અવાચે દમ્યલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો. દમ્યલ એટલે કે દમનો રોગથી પીડાતા. કેમ ઘણા બધા વૃદ્ધોને દમ ચડે અને દમ ચડે અને પછી જે ઉધરસ ખાય એવી રીતે એટલે કે ઠણકો કાઢો એટલે કે અવાજ કર્યો. એ તો હું ને કાંજી જટ આવો ભા ભા એટલે કે ભાઈ આ છોરો લાવ્યા છીએ એટલે કે આ છોકરો લાવ્યા છીએ જરા એના ટાટિયા વાળી લો ને જરા એના પગ વાળવાના છે. ડોસો બોલ્યો હા બેઠો રે એમ કરવું છે કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે. વાલજી ડોસાએ એમ કીધું કે સાવ બેઠો ચાલે એવી રીતે અપંગ બનાવું કે લાકડીના ટેકે ચાલીને ભીખ માગે એવી રીતે અપંગ બનાવું.
કઈ રીતે એને અપંગ બનાવવું? કાનજી બોલ્યો, હાવ પાંગળો ના કરતા, એટલે કે સાવ અપંગ ન કરતા દાદા, અકર્મીએ એટલે કે અકર્મી એટલે કે ભાગ્યશાળી ન હોય તેઓ મધરાતે આય જન્મ લીધો છે. આય એટલે કે અહીં. નકર નહીતર એનો અવાજ ગળગળો થઈ ગયો. ગળગળો થઈ ગયો એટલે કે ઉદાસ બની જાય છે. દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઈટમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? એમ કે છોકરાનો જન્મ થયો છે તો હવે એના માટે રોટલાની વ્યવસ્થા કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો. લાટ સાહેબ એટલે કે મોટો સાહેબ. દેવા, છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. દેવજી, આ છોકરો તો કિશન એટલે કે કૃષ્ણ ભગવાન જેવો છે. આખરો છોરો તો માણકીનો ને, આખરે આ છોકરો કોનો છે? તો કે માણકીનો જ ને. એમ કેતાકને વર્ષોના અનુભવી હાથોએ પળવારમાં એટલે કે ક્ષણવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાચકા ફોડી નાખ્યા. એટલે કે નાનકડા બાળકના જે પગ હતા એના ઘૂંટણને મરડી નાખ્યા, એના ટાચકા ફોડી નાખ્યા, અને બાળકની ચીસ હવાને વીંધી ગઈ, અને બાળકનો જે રડવાનો અવાજ હતો ચીસ એ હવામાં ભળી ગઈ. અહીંયા જો રૂઢિપ્રયોગ છે કે ચીસ હવાને વીંધી જવી, એટલે કે દૂર સુધી કરુણ ચીસ સંભળાવી. દેવજી બોલ્યો, કાલ હવારે રૂપિયો દઈ જઈશું, એટલે કે કાલે હવારે એટલે કે કાલે સવારે અમે તમને પૈસા આપી જઈએ. હાલ્યા ચાલ ત્યારે. કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. એમ કે હવે તારો છોકરો છે એ ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાનો ડબ ડબ અવાજ સંભળાયો. એ પગલાને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમર્યો ખાઈને વળગતો હતો, એટલે કે રુદનનો ભાર ઘૂમર્યો ખાઈને વળગતો હતો. એટલે કે એનો અર્થ એવો થાય કે સતત રુદનને કારણે અંતરમાં વેદનાની ઘેરી અસર થવી. ભીસતો હતો ને એ પગલા ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. ભગવાન ગોકુળ પહોંચ્યા અને એક બાજુ અહીંયા જો દેવજી અને કિશન છે કાનજીને લઈને આવે છે, અને બીજી બાજુ ભગવાન છે કૃષ્ણ ભગવાન, એ પણ ગોકુળ પહોંચી જાય છે. ગોકુળમાં ઉત્સવ જન્મ્યો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા, અને જશોદા માતા છે કૃષ્ણ ભગવાનને શણગારે છે. નજર ન લાગે માટે ગાલે મેષનું ટપકું કર્યું, એટલે કે કૃષ્ણ ભગવાનને નજર ન લાગે એટલા માટે ગાલ ઉપર કાળું ટપકું કરે છે. ગોકુળ આખું ટોળે વળ્યું, એટલે કે આખું ગોકુળના જે લોકો હતા કૃષ્ણ ભગવાનને જોવા માટે આવે છે. ગોપાળ બાપાના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી. પંચાજીરી વેચાઈ. પંચાજીરી એટલે કે જેની અંદર સૂંઠ, ખસખસ, અજમો, કોપરું અને જીરાના ભૂકામાં ખાંડ ભેળવી આ કૃષ્ણ ભગવાનનો જન્મ થાય એટલે કે ઠાકોરજીનો જન્મ થાય ત્યારે આ પ્રસાદી વેચવામાં આવે છે. શરણાએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને વીંટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી, એટલે કે ઓલા પાનાની જે રમત રમતા હતા જે લોકો એ ફરીથી રમવા લાગ્યા. વિશાખા અને ધનજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવી ચઢી ગયા. અને વિશાખા અને ધનજય છે પોતાનો જે પ્રેમની વાર્તાલાપ હતા એ વાર્તાલાપને પૂરી કરવા માટે બીજા માળે ફરીથી બંને સરકી જાય છે. અને વૃંદાવનદાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ હલડું ઉપાડ્યું. જાગો નંદકેલાલ ભોરભાઈ, અને જયાવતી શેઠાણી છે ગીત ગાય છે, ભજન ગાય છે. માણેકની ચીસે
પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. મને એનું એકવાર મોઢું તો દેખાવા દેવું હતું, એમ કે મને એકવાર આ જે કિશન છે કિશનનું મોઢું તો દેખાડવું હતું. લાવો મારે ખોળે, લાવો મારા કુંવરને. દેવજીએ કહ્યું, ગાંડીથામાં માણકી. દેવજી માણકીને કહે છે, ગાંડા ગાંઢમાં તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું, લે આ તારો છોરો એટલે કે છોકરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું. ધકતી બપોરે માણકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. અને કાનજીની સામે એટલે કે કાનજી છે આ ચિત્ર જોવે છે કે બરોબર મધ્ય બપોર છે એટલે કે તડકો તપી રહ્યો છે. અને એવા સમયે માણેકની સાથે અને પતરાની જે નાની એવી ગાડી તેમાં જે અપંગ આ કિશન છે એ કિશનને શહેરના રસ્તાની વચ્ચે જઈને માણેક છે માણકી અને આ કિશન જે આ જે કાનજી છે એ ખેંચી રહ્યો હોય છે. પોતે આંધળો છે અને દીકળો પાંગળો છે, એટલે કે આ કાનજી છે એ આંધળો બની ગયો છે, અંધ બની ગયો છે, અને આ કિશન છે એ અપંગ બની ગયો છે. દુનિયા દેખતી છે અને દુનિયા જોવે છે. ભગવાન કૃપાળુ છે અને ભગવાન છે મહેરબાની, કૃપા વરસાવનારા છે. મોંમાં ધાન છે અને પોતાના મોંની અંદર અનાજ છે. દુનિયા પર વૈકુંઠ છે એટલે કે દુનિયાની ઉપર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે અને બધા સુખી છે. અને આ બાજુ તમે જો કિશન છે એ અતિશય દુઃખી જીવન જીવી રહ્યો હોય છે. અને બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળથી પધારીને મથુરા આવે છે અને મથુરાના રાજા બને છે અને બધા સુખી છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. અને અહીંયા જો માણકીના ખોળામાં એટલે કે ગોદમાં જે કિશન સૂતો છે અને પિતાની સમક્ષ એટલે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા એટલે કે દેખાતું, તરવરી ઉઠવું એટલે કે દેખાતું ભવિષ્યના દર્શનને એટલે કે ભવિષ્યને જોતો જોતો એ એકાએક હસી રહ્યો છે કિશન. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં. પણ આ વરસાદની જે રાત્રિ હતી એટલે કે મેઘલી રાત એટલે કે વરસાદની રાત્રિ અને મધ્યરાત્રિના અંધારામાં માણેકને આ હાસ્ય છે એ દેખાયું નથી, દેખાતું નથી. અને આ વાર્તા છે એ ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવેલી છે. અહીંયા જો સમાનાર્થી શબ્દો, કિન ખાપ એટલે કે જડીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ, તરકીબ એટલે કે યુક્તિ, સુમસામ એકદમ શાંત, આશ્રય એટલે કે આશરો, ફગફગીઓ દીવો, જેની જ્યોત આલકડોલક થતી હોય તેવો દીવો, કણસું એટલે કે દુઃખને લીધે ઉંકારા કરવા, તુમુલ એટલે કે દારૂણ ભયાનક, પ્રભાત એટલે કે સવાર, લિબાસ એટલે કે પોશાક પહેરવેશ, પર્વ એટલે કે તહેવાર ઉત્સવ, કરામત એટલે કે કારીગરી, ભોર એટલે કે પરોઢિયું, અકર્મી એટલે કે અભાગ્યું. અહીં જો તળપદા શબ્દો આપેલા જે તમારે એની અંદરથી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. થયો એટલે કે થયો, ભય એટલે કે ભાઈ, નો ના, બચાડી બિચારી, નો તું ન હતું અને નહોતું, મેલો મૂકો, ડોહા એટલે કે ડોસા, મોરે મોખરે આગળ, ભાળ એટલે કે પત્તો કે ખબર, આઈ એટલે કે અહીં, ઈમાં એટલે કે એમાં, કાઢ એટલે કે કાઢ, સાંભળે એટલે કે સાંભળશે, કુણ એટલે કે કોણ, હોનાના એટલે કે સોનાના, દખી એટલે કે દુખી, ભાળ્યું જોયું, હારે એટલે કે સાથે, હાલ એટલે કે કાલ, આવ એટલે કે સાવ. અહીંયા બે વિરુદ્ધાર્થી શબ્દો આપેલા, સવાર એટલે કે સાંજ અને આનંદ એટલે કે શોક.
સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો અને સ્વાધ્યાય, આટલી વસ્તુ છે જે તમારે પાકી બુકની અંદર સુંદર અક્ષરે લખવાની છે.